જુઓ તમામ ખબરો માત્ર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ। पेपर लीक कांड मुद्दे 10 दिवस साबरमती सेंट्रल जेल में रहा बाद आज रोज आम आदमी पार्टी ना तमाम नेताओं की जेल मुक्ति थई छे। अपनी साथे जोड़ाया छे ईशुदान गढ़वी। ईशुदान भाई, जेल मुक्ति थई छे, सौथी पहला शुं प्रतिक्रिया? बिल्कुल, जेल में जारे अमे गया त्यारे अमे मने मैं वाँचेलू हतुं 2003 में महात्मा गांधी की आत्मकथा वाँची थी त्यारे अमने ए वातनो आनंद हतो कि अमे कोई मर्डर केस में जेल में नथी आव्या। अमे 50 लाख युवानो एमना भविष्य माटे एमना पेपर कांडना आखा आंदोलन माटे अमे जेल में आव्या छे अने जेलवास दरमियान मैं फरीथी 2003 में महात्मा गांधी की आत्मकथा वाँची थी ए फरीथी वाँचवानो मने टाइम पण मळ्यो, मोको पण मळ्यो अने मैं फरीथी ए वाँची अने एटलो जुस्सो भराणो के परमार्थ माटे जेल में जवुं ए तमारा माटे होय तो वात अलग छे, बीजाना माटे जेल में जवुं एक सौभाग्यनी वात छे ने हूँ सौभाग्य बन्यो छुं। भले 12-13 दिवस भाजपे एना सत्ताना दुरुपयोग करीने कायदाओना સત્તાનો દુરુપયોગ કરીને જેલ મોકલવાનો પ્રયાસ કર્યો પણ ભાજપ એ વાત ચૂકી ગયું છે કે અમે બમણા જોરથી બહાર આવ્યા છીએ। ગંભીર આક્ષેપો થયા છે તમારી પર, સૌથી પહેલા તો આક્ષેપો કઈ હજી સુધી એ બાબતોને લઈને શું ખુલાસો થયો છે અને શું કહેશો? મને લાગે છે એફએસએલ રિપોર્ટ આવ્યો છે કે નહીં આવ્યો મને ખબર નથી, આવી ગયો છે એ નોર્મલ છે। ઓકે, તો દારૂ તો હું ક્યારેય પીતો નથી એ કદાચ મને લાગે છે કે અમને નહીં ખબર હોય, અને જો દારૂ વેચાતો હોય ગુજરાતમાં તો પહેલાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કે ઈશુદાનભાઈને દારૂ મળે પછી દારૂ પીએ ને પછી તમારે ત્યાં આવે એવા જ ઈશુદાનભાઈ કોઈ આંદોલન કરવા કોઈ દારૂ પી ન જાય એટલે ગુજરાતની જનતા જવાબ આપશે મારે એ તો, અને રિપોર્ટે આપી દીધો છે કદાચ। અને બીજું કે મારે તો હું તો દારૂને વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું, દારૂ માટે હું નફરત ભરાવું છું, પણ ઈખેર એ મારા ચાહકો માટે છે, ભાજપને જવાબ આપવા માટે નથી। ભાજપે જે કર્યો છે કોર્ટમાં પુરવાર કરશે, સાથે સાથે છેડતીની પણ ફરિયાદ થઈ। મારે એટલા માટે કહેવું જોઈએ સી આર પાટીલજી મૂળ ગુજરાતી નથી, ગુજરાતની સંસ્કૃતિથી અજાણ છે, એ મરાઠી છે અને એમના કેટલાય પરિવારજન મરાઠીમાંથી ચૂંટણીઓ લડે છે, પણ એમને ગુજરાતની સંસ્કૃતિની ખબર નથી, બહેન દીકરીની આબરૂ શું હોય, ઇજ્જત શું હોય એ એમને કદાચ ખ્યાલ નથી, અને બહેનો દીકરીઓને આગળ કરીને છેડતીની ફરિયાદ કરી તમે વિચાર કરજો, સીસીટીવી એમના ફૂટેજ છે, સીસીટીવીમાં અમે ક્યાં છીએ। બીજું કે આટલા ટોળાનો 100-200નો ટોળો એ કહે છે તો 100-200નો ટોળો કોઈ એક યુવતીની છેડતી થોડી કરી શકે, અને અમારે પણ 28 બહેનો હતી તો અમે ક્યારે છેડતીનો ફરિયાદ નથી એટલે એમને ખબર નથી, અને બદનામ કરવાની કોશિશ કરી પરંતુ ગુજરાતની જનતાએ મને લાગે છે હું બહાર આવ્યો ત્યારે ખબર પડી કે ભાજપની બહુ થૂથું થઈ છે અને ખાસ કરીને સી આર પાટીલજીને કે અમારા પૂર્વજો બહેનો દીકરીઓની રક્ષા માટે માથા આપ્યા છે, એ પૂર્વજોમાંથી અમે આવીએ છીએ, એટલે સી આર પાટીલજી ગુજરાતની સંસ્કૃતિ જાણે અને મરાઠી ભલે હોય કંઈ વાંધો નહીં, પણ જ્યારે તમને અહીંયા મોકો મળ્યો છે સુપર સીએમનો તો તમારે સમજવું જોઈએ કે બહેનો દીકરીઓને આગળ નથી કરાતું, લડાઈ છે સામે સામે હોય અને અમારી સિસ્ટમ સામેની લડાઈ છે, અમારી કોઈ વ્યક્તિ સામેની નથી, તમને સરકાર ચલાવતા નથી આવડતી, તમે ગુજરાતના ભવિષ્ય અને યુવાનોનું ભવિષ્ય ખતરામાં મૂક્યું છે, તમારે આરોગ્ય શિક્ષણ આ બધામાં તળીએ છો ને એની સિસ્ટમની અમારી લડાઈ છે, અમારી કોઈ હું સી આર પાટીલનો હું દુશ્મન તોડો છું કે નથી, અમારા દુશ્મન બધા મારા મિત્રો છે, પણ એનો અર્થ એ નથી, સિસ્ટમ સામેની લડાઈ છે અને એમાં એ છેડતીની ફરિયાદ છે એ પણ કોર્ટમાં કઈ રીતે ઊભી રહેશે જોઈએ છે, એટલે એટલે સ્પષ્ટ છે કે બદનામ કરવાની કોશિશ કરી પણ એમની થૂથું થઈ છે, મને એવો મેસેજ પણ મળ્યા છે કે દિલ્હીમાંથી પણ એમને ઠપકો મળ્યો છે। તો હવે તમે એવું કહ્યું તમારા કાર્યકર્તાઓને પણ માર પડ્યો, એ લોકોએ માર્યા છે, તમારી પર આવી આવી રીતે ફરિયાદ થઈ છે તો કોઈ સામે એફઆઈઆર કરવાના? બિલકુલ, અમે સામે એફઆઈઆર કરવાના છીએ, પણ અમે ભાજપની જેમ નિમ્ન કક્ષાની છેડતીની ફરિયાદ નહીં કરીએ, કારણ કે અમારી બહેનો ઉપર પણ એમ લાકડી ચડાવી છે, પણ અમને ખબર છે ગુનો ક્યારે કહેવાય કે તમારો ઈરાદો શું છે એને ગુનો કહેવાય, માની લો કે અમે આંદોલન છેડતી માટે છેડતી કરવા માટે જો આવ્યા હોઈએ તો એ ગુનો કહેવાય, અદાલતમાં ઈરાદો જોવામાં આવે છે, અમારો ઈરાદો શું છે, એટલે અમે અમારી બહેનોને કદા ઉપર એમણે માર માર્યો છે પણ એમણે છેડતી નથી કરી, ભાજપના કોઈ કાર્યકર્તાએ છેડતી નથી કરી, શું કામ કે એમનો ઈરાદો છેડતી કરવાનો નહોતો, સ્વાભાવિક છે, અમે પણ સમજીએ છીએ અને અમે ઈમાનદાર અને સત્યની રસ્તે ચાલનારી પાર્ટી છીએ, એટલે ખોટી ફરિયાદો નહીં કરીએ પણ ફરિયાદ એવી મજબૂત કરીશું પણ એમને પણ ખબર પડશે। અસિત વોરાના રાજીનામાની માગણી હતી, હજી સુધી રાજીનામું નથી થયું, તેને લઈને શું આગામી આગામી અમારા આંદોલનના કાર્યક્રમો ચાલુ રહેશે, અમે રણનીતિ ઘડીશું, અને મેં કહ્યું ને કે એક વખત જેલવાસ થયું છે, બીજી વખત થાય, ત્રીજી વખત, ગુજરાતના યુવાનોને મારી હાથ જોડીને અપીલ છે, 50 લાખ યુવાનોને એમના માતા પિતાને એટલે 1.5 કરોડ યુવા લોકોને મારી અપીલ છે કે અમે તમારી સત્યતાની લડાઈ માટે નીકળ્યા છીએ, અમે અમારા માટે નથી ગયા, અમારે કોઈ કમી નહોતી, અમારું ઘર ચાલતું હતું, પણ તમારા માટે અમે નીકળ્યા છીએ, સચ્ચાઈને સાથ આપજો, તમે ભલે ભાજપના હો કોંગ્રેસના હોય કોઈ બીજી પાર્ટીના હોય,
પણ આ વખતે તમે સોગંદ ખાજો કે આમ આદમી પાર્ટીને મત આપજો. પેપર ફોડવાની તો વાત અલગ છે, આમ આદમી પાર્ટી આવશે ને સિસ્ટમ એવી બનાવીશું કે પેપર ફોડવા શુદ્ધ વિચાર કોઈ નહીં કરી શકે. અને મારી હું બહુ ક્લિયર તમને આજ તકના માધ્યમથી કહેવા માગું છું, ગુજરાત તકના, કે મારી પણ રાજનીતિને કોઈ શોખ નથી. સિસ્ટમમાં ખાડા પડી ગયા છે. આજે તમે વિચાર કરો કોઈ આંદોલન કરે ને છેડતીની ફરિયાદ કરે, હવે ખરેખર ફરિયાદ ખોટી ન થાય એ જવાબદારી જ મુખ્યમંત્રીની હોય છે. ત્યારે મુખ્યમંત્રી શું કરે છે? એને ખબર છે ખોટી ફરિયાદ કરી છે. તો આવી સિસ્ટમમાં કાણા છે, પેપર ફૂટી જાય ને કોઈ બચી જાય, તો એ સિસ્ટમને સુધારવા માટે આવ્યા છીએ. અમારી પણ સરકાર આવશે, 5-10 વર્ષમાં સિસ્ટમ સુધારીને હું પણ રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ. મારે કોઈ રાજનીતિ કરવાનો શોખ નથી, પણ સિસ્ટમ સુધારવા માટે કોઈએ શહીદ થવું પડે એટલા માટે અમે આવ્યા છીએ. પેપર લીક કાંડને લઈને જે એપી સેન્ટર ગાંધીનગર કહેવાય છે, પરંતુ કોર્ટે શરતી જામીન આપ્યા છે, ગાંધીનગર તો હવે જઈ નહીં શકો, તો કઈ રીતે ક્યાંથી આંદોલન કરશો? ગાંધીનગર નહીં જવાય તો ગુજરાત છે, કોઈ ચિંતાનો વિષય નથી. બીજું કે આજે 12 દિવસ કહેવાય, આવતીકાલે 12 મહિના મોકલે, કોઈ ચિંતા નથી. આ તો મેં કીધું ને કે આંદોલન એ અમે નિસ્વાર્થ ભાવે નીકળેલા છે, ગુજરાતની જનતા જુએ છે ને. આજે અમે 12 દિવસ જેલમાં ગયા તો ગુજરાતની જનતા મને એવું મેસેજ મળ્યા છે કે પ્રાર્થના કરતા હતા, આખા લોકો, યુવાનો પ્રાર્થના કરતા હતા, વેપારીઓ પ્રાર્થના કરતા હતા, ખેડૂતો પ્રાર્થના કરતા હતા. કિશુદાનભાઈ, ગોપાલભાઈ, પ્રવીણ રામ આ બધા જેલમાં અમારા માટે ગયા છે. હું એ તો સૌને કહું છું, પ્રાર્થના નહીં કરો તો ચાલશે, પણ ભાજપને મત નહીં આપવાને આમ આદમી પાર્ટીમાં મત આપવા માટેનો સોગંદ ખાજો. અમે તમને ખાતરી આપીએ છીએ કે બીજી વાર આવા શબ્દો સાંભળવા નહીં પડે પેપર ફોડવા વાળા. અલ્પેશ ઠાકોરે ગુજરાત તક સાથેની વાતચીતમાં કહ્યું છે કે અસિત વરાએ નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ, કઈ રીતે જુઓ છો? અલ્પેશભાઈએ સારું કહ્યું છે, નૈતિકતાની તો રાજીનામું આપવું જોઈએ. અમે આંદોલન કરીને અમે જેલમાં ગયા, પેપર લીક કાંડના આરોપીઓને કલમોણોથી લગાડી એટલી અમારા ઉપર લાગી, સીસીટીવી એમના છે, હુમલા એ લોકોએ કર્યા છે, અચ્છા પોલીસે પણ માર અમારા લોકોને માર્યો છે, છતાંય અમે માત્ર ને માત્ર સચ્ચાઈની લડાઈ માટે નીકળ્યા છીએ, વિપક્ષ, એક મજબૂત વિપક્ષ તરીકે. અને અલ્પેશભાઈએ બહુ સારું કર્યું છે, નૈતિકતાની ધોરણે પર રાજીનામું આપવું જોઈએ, એને આપવું જોઈએ, ગૃહમંત્રીશ્રી આપવું જોઈએ, મુખ્યમંત્રીએ સ્વીકારવી જોઈએ પોતે ભૂલ, અને એવું કહે કે બીજી વાર આવું પેપર ફૂટશે તો હું રાજીનામું આપું છું, આવી નૈતિકતા હોવી જોઈએ. લાલબહાદુર શાસ્ત્રી એક અકસ્માત થયો હતો ટ્રેનનો, અને રેલમંત્રીએ તને રાજીનામું આપી દીધું, થોડીક તો નૈતિકતા જાળવો. એવું પણ કહ્યું અલ્પેશ ઠાકોરે કે કમલમમાં જઈને વિરોધ કરવો અયોગ્ય હતો. નહીં, એ અલ્પેશભાઈ પોતાની મત છે, કમલમમાં ન જોઈએ તો અમે ક્યાં જઈએ? કમલમ છે એ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એ કોઈ પાર્ટીની પ્રોપર્ટી છે. અમે કમલમમાં જઈ શકીએ, અમે સચિવાલય જઈ શકીએ, અમે ગૌણ સેવા પસંદગી મંડળના જઈ શકીએ, પણ આ લોકો આંદોલન કરવા નથી દેતા, જેલમાં પૂરી દે છે તો અમે ગયા. પણ હું એમ કહું છું કે નવજોત સિંધુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પંજાબથી ગયા અને અરવિંદ કેજરીવાલજીના મુખ્યમંત્રીના ઘરના બહાર ધરણા કર્યા, શું આમ આદમી પાર્ટી એક મુખ્યમંત્રી કેસ કર્યા છે એમની ઉપર? કોઈ ન કરે. વિપક્ષનું આંદોલન કરવું અને એ તો વિપક્ષનું કામ છે, ન્યાય અપાવવું, લોકો થોડા આંદોલન કરી શકશે. એની સાથે સાથે કમલમમાં અમે ધરણા કર્યા તો ખોટું શું કર્યું હતું? આજે હું એમ કહું, મનોજ તિવારીને બધા એ લોકોએ વિરોધ કર્યો હતો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ઘરની સામે, તો એની સામે કંઈ અમે કેસ નથી કર્યા આમ આદમી પાર્ટીએ. તો આ તો પોલિટિકલી હોય છે, ત્યારે તમે દબાવી દેવા માગો છો, આંદોલન નહીં કરવા દેવાનું અને કમલમમાં નહીં જવાનું, એટલે શું, ક્યાં જઈએ અમે? કમલમ કોઈ, હું એમ કહું છું કે સી આર પાટીલજીના ઘરે નથી ગયા, ઓફિસે ગયા છે. પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, જનતાની પ્રોપર્ટી છે. કમલમ છે જનતાની પ્રોપર્ટી છે, કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, એ પોલિટિકલ પાર્ટી છે. બિલકુલ થશે. ખાસ કરીને કોંગ્રેસને તમે નબળી ગણાવો છો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો મહેશ સવાણી અને ગુલાબસિંહ યાદવના ઉપવાસને સમર્થન આપવા માટે પણ આવ્યા આપના પ્રદેશ કાર્યાલય. હાર્દિક પટેલે તો એવું કહી દીધું કે હું હતો તો કમલમનું કાર્યાલય તોડી નાખત. જો હું બહુ સ્પષ્ટ માનું છું કે જનતાની લડાઈ માટે તમારે કંઈક તો કરવું પડે, અને વાત છે કોંગ્રેસના ધારાસભ્યોની, હું તમામ ધારાસભ્યોનો આભાર માનું છું, અને જેણે જેણે ધારાસભ્યો ઘણા ડરના માર્યા પણ બહાર નહીં આવ્યા, પણ અંદરખાને પણ મદદ કર, એણે સારા સંદેશ આપ્યા, સૌને હું એનો આભાર પ્રગટ કરું છું. આ સત્યની લડાઈ છે, આ માત્ર આમ આદમી પાર્ટીની એકની નથી, આ બધાની લડાઈ છે, આ એક એક યુવાનની લડાઈ છે, યુવાનના માતા પિતાની લડાઈ છે. આજે હું એમ કહું છું, એક PSI છે, એમનો દીકરો કે દીકરી LRDની પરીક્ષા આપી રહ્યા હોય, એક ખેડૂતની LRDની પરીક્ષા આપી રહ્યો, દીકરો કે દીકરી બિન સચિવાલયની આપી રહ્યો, હેડ ક્લાર્કની આપી રહ્યો, તો એ આંદોલન થોડા કરી શકશે? એના માટે અમારે જ કરવું પડશે પોલિટિકલ પાર્ટી તરીકે. તો આ અમારી નૈતિક, અમારી પણ પોતાની ફરજ છે, અને ભાજપ જેલથી ડરાવે નહીં. અને બીજું મારે એક અધિકારીઓને કહેવા માગું છું કે અધિકારીઓ સાથે વર્ષોથી મારી મિત્રતા રહી છે, પણ હું એમને એવું કહેવા માગું છું કે તમે મહેરબાની કરીને ભાજપના કાર્યકર્તા તરીકે કાર્યકારી ન કરતા, કામગીરી ન કરતા, કારણ કે અધિકારીઓની બદલીઓ ભાજપના નેતાઓ બદલીઓ કરી શકશે, અમે તમને ડિસમિસ કરાવી શકીશું. એટલે મહેરબાની કરી, અને અમારે તમારી સામે લડાઈ નથી,
પણ ભાજપના કાર્યકર્તા તરીકે ન વર્તો એવી મારી તમને સૌને અપીલ છે। आम आदमी पार्टी गुजरात जनता की लड़ाई माटे निकली है। आम आदमी पार्टी एक पण आम आदमी पार्टी कार्यकर्ता लाख बराबर है, ये साबित कर बताव्य अमे तो लड़ीशू, साथ आपवो तो कांग्रेस की पोतानी पण एक युवराज सिंह की भूमिका लईने सवाल है मारो। महेश भाई ने पारणा कराव्या, सरकार ने बे दिवस अल्टिमेटम आप्यु, परंतु हजी सुधी युवराज सिंह द्वारा कोई कार्यक्रम नहीं आपवामां आव्यो। आपना नेता है परंतु आपथी दूर भागीने आंदोलन करता जोवा मळे। नहीं नहीं, आपना नेता दूर नहीं भाग्या, बहु क्लियर मीडिया में पण तमने कही दऊं, मने एक मेसेज मळ्या के आवा पण मेसेज चाले छे। युवराज सिंह ने अमे एक विद्यार्थी, आपना नेता छे पण विद्यार्थी नेता तरीके एटला प्रोजेक्ट कर्या छे के सालू आ लोको नहीं तो एमनो पण कामगीरी यथार्थ नहीं चालवा दे, એટલે અમારે ન્યાય અપાવવાનો છે। એટલે અમે યુવરાજસિંહને એવી રીતે પ્રોજેક્ટ કર્યા હતા, અને યુવરાજસિંહ તો અમારી સાથે જ છે। યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી છે, યુવરાજસિંહ પારણા કરાવ્યા છે, અને આગામી સમયમાં યુવરાજસિંહ સાથે આમ આદમી પાર્ટી લડત પણ ચલાવશે। સી દ્વારાના રાજીનામાની માંગણી પૂરી નથી થઈ એટલે આંદોલન હજી ચાલુ છે કે કેમ, શું કરીએ? રણનીતિ સાથે આવીશું। અને 6 તારીખથી કઈ કાર્યક્રમની જાહેરાત કરી છે, શું છે કાર્યક્રમ? એ અત્યારે નહીં ફોડીએ। આ હતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, જેઓ જણાવ્યું છે કે આવનારા સમયમાં પણ 80 વારાના રાજીનામાની માંગણી યથાવત રહેશે અને આમ આદમી પાર્ટી આવનારા સમયમાં ગુજરાતભરમાં આંદોલન કરશે। અમદાવાદથી કેમેરામેન સાજીદ આલમ સાથે ગૌતમ જોશી, ગુજરાત તક।